નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દ્રવ્યના ઓમીય ગુણધર્મોમાં ફરીથી એકવાર તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે નાના નાના કોન્સેપ્ટ કરીશું વ્યાખ્યા કરીશું એટલે શું કરો તમે નોટમાં લખતા હો તો વ્યાખ્યા અને સૂત્ર લખીને યાદ રાખજો એના એકમો લખીને યાદ રાખજો બસ બીજું કંઈ નવું કરવાનું નથી તો ત્રણ ચાર વ્યાખ્યાઓ છે અને કોન્સેપ્ટ છે અને એના એકમો છે એટલું સરસ રીતે યાદ રાખવાનું છે આગળ વધીએ પદાર્થની ઉષ્માધારિતા સમજાવો અને તેનું સૂત્ર અને એકમ લખો ઉષ્માધારિતાનું સૂત્ર શું છે તો કે ઉષ્માધારિતાને એચ સી વડે દર્શાવવામાં આવે છે અથવા એસ વડે દર્શાવવામાં આવે છે ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી ડેલ્ટા ટી જેટલો તાપમાનમાં ફેરફાર કરવામાં આવે તો પદાર્થ છે એની ઉષ્મા ઉર્જામાં ડેલ્ટા ક્યુ જેટલો વધારો થાય છે એના વચ્ચે સંબંધ દર્શાવતું આ સમીકરણ છે ડેલ્ટા ક્યુ પદાર્થની ઉષ્મા ઉર્જામાં જે વધારો થાય છે એ પ્રપોશનલ ટુ તાપમાનના ફેરફાર જેટલું હોય છે એમ કહી શકાય એને આવી રીતે ગુણોત્તરના સ્વરૂપમાં લખેલું છે એસ બરાબર અથવા એચ સી એસ મોટે ભાગે યાદ નથી રાખતા એચ સી યાદ રાખે હિટ કેપેસિટી એટલે ઉષ્માધારિતા તો એચ સી બરાબર લખી શકાય ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી એને ઉષ્માધારિતા કહેવામાં આવે છે ઉષ્માધારિતાના મૂલ્યનો આધાર સેના પર છે તો કે પદાર્થની જાત અને પદાર્થના દળ પર છે એનો એકમ શું થશે તો કે જૂલ પ્રતિ પ્રતિકેલ્વીન અથવા કેલેરી પ્રતિ કેલ્વિન એ રીતે ઉષ્માધારિતાનો એકમ છે એ લખી શકાય છે તો સહેલું છે એકદમ આગળ વધીએ વિશિષ્ટ ઉષ્માધારિતા એટલે શું વિશિષ્ટ ઉષ્માધારિતા માટે ફરી પાછા સૂત્ર પર આવીએ એનું સૂત્ર છે સ્મોલ એસ બરાબર એસના છેદમાં એમ આવી રીતે લખવાની જગ્યાએ ઘણી વખત વિશિષ્ટ ઉષ્માને સી વડે પણ દર્શાવવામાં આવે છે સી બરાબર એનું સૂત્ર લખી શકાય છે એચ સી એટલે કે ઉષ્માધારિતાના છેદમાં એમ આવી રીતે પણ લખવામાં આવે છે અહીંયા આવી રીતે લખેલું છે એસ બરાબર એચ સી એચ સીની કિંમત મૂકો ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા એટલે ડેલ્ટા ક્યુ ના છેદમાં લખી શકાય એમ ડેલ્ટા ટી તો આવી રીતે પણ લખવામાં આવે છે જે અહીંયા લખ્યું છે ઓલરેડી એસની જગ્યાએ તમે સી પણ લખી શકશો તો સૂત્ર યાદ રાખો આ રીતે યાદ રાખી શકાય સૂત્ર ડેલ્ટા ક્યુ બરાબર એમએસ ડેલ્ટા ટી આવું જોશો અથવા ડેલ્ટા ક્યુ બરાબર એમસી ડેલ્ટા ટી એવી રીતે પણ જોશો ટૂંકમાં વિશિષ્ટ ઉષ્મા માટે યાદ રાખવા માટે તમે આ સૂત્ર યાદ રાખો સી બરાબર એચ સીના ના છેદમાં એમ એકમ દળ દીઠ ઉષ્મા અને વિશિષ્ટ ઉષ્મા કહેવામાં આવે છે અથવા તાપમાનમાં થતો ફેરફાર એક એકમ હોય અને એકમ દળનો ઉપયોગ કરવો હોય તો ઉષ્મા ઉર્જામાં જે ફેરફાર થાય તેને વિશિષ્ટ ઉષ્મા કહેવામાં આવે છે તો એવી રીતે પણ લખી શકાય વ્યાખ્યા ચેક કરીએ કેમ લખી શકાય તો કે એકમ દળ ધરાવતા દરેક પદાર્થના તાપમાનમાં એક એકમનો ફેરફાર કરવા માટે સોસાતી કે ઉત્સર્જાતિ ઉષ્માના જથ્થાનું મૂલ્ય અનન્ય હોય છે એટલે ફિક્સ હોય છે ઉષ્માના આ જથ્થાને તે પદાર્થની વિશિષ્ટ ઉષ્માધારિતા કે વિશિષ્ટ ઉષ્મા કહે છે તો ડેલ્ટા ટી બરાબર એક એકમ એમ બરાબર એક એકમ તો ડેલ્ટા ક્યુ બરાબર એસ અથવા ડેલ્ટા ક્યુ બરાબર સી એવી રીતે લખી શકાય એકમ દળ ધરાવતા દરેક પદાર્થના તાપમાનમાં એક એકમ જેટલો ફેરફાર કરવા માટે શોષાતી કે ઉત્સર્જાતિ ઉષ્માના જથ્થાનું મૂલ્ય અનન્ય હોય છે જેને વિશિષ્ટ ઉષ્મા કહે છે વિશિષ્ટ ઉષ્મા છે સેના પર આધાર રાખે છે તો કે પદાર્થની જાત અને તાપમાન પર આધાર રાખે છે ચાલો એનો એકમ ઉષ્મા ધારિતાના છેદમાં દળ એટલે જૂલ અને કેલ્વિન યુનિવર્સ તો આવશે વધારામાં શું આવ્યું કિલોગ્રામ ઇનવર્સ એટલે જૂલ કિલોગ્રામ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ અથવા કેલરી કિલોગ્રામ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ એ રીતે લખી શકાય પારિમાણિક સૂત્ર ડેલ્ટા ક્યુના છેદમાં એમ ડેલ્ટા ટી પરથી સૂત્ર ડેલ્ટા ક્યુ એટલે ઉષ્મા ઉર્જા ઉષ્મા ઉર્જા એટલે એમ વન એલ ટુ ટી માઇનસ ટુ છેદમાં દર છે એમ વન એટલે એમ ઝીરો થઈ જશે એલ ટુ ટી માઇનસ ટુ અને ડેલ્ટા ટી એટલે કેલ્વિન એટલે કે માઇનસ વન એ રીતે એનું પારિમાણિક સૂત્ર લખી શકાય વિશિષ્ટ ઉષ્માણ ઓકે તો આ થયું વિશિષ્ટ ઉષ્માધારિતા પછી આ જ બધી વસ્તુઓ છે એ એક મોલ માટે વ્યાખ્યાયિત કરવામાં આવે તો એને કહેવાય મોલર વિશિષ્ટ ઉષ્મા વાયુની મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા એટલે શું આપણે શું વિશિષ્ટ ઉષ્મા ધારિતા અવળો લાંબો શબ્દ નથી વાપરતા વિશિષ્ટ ઉષ્મા જ કહીએ છીએ વ્યાખ્યા લખો ચાલો સી બરાબર હવે અહીંયા વળી એણે વસ્તુઓ બદલાવી નાખી આ શું લખ્યું છે તો કે સી બરાબર આ આ જ લખ્યું છે એચ સી ના છેદમાં એમ બરાબર અને આ એમ સાથે બરાબર લખી શકાય એચ સીના છેદમાં એમ સાથે હવે મ્યુ જ્યાં મ્યુ એટલે વાયુની મોલ સંખ્યા એટલે મોલ સંખ્યા આવ્યું એટલે મોલર વિશિષ્ટ ઉષ્મા લખી શકાય એટલે સી બરાબર એસના છેદમાં મ્યુ અને એસ એટલે ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી અને છેદમાં શું આવશે મ્યુ તો આ વિશિષ્ટ ઉષ્માનું સૂત્ર મ્યુ ના સ્વરૂપમાં લખેલું છે આ જ રીતે યાદ રાખજો સિવરા વેસ્ટના છેદમાં મ્યુ એના પછી ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી ઇન ટુ છેદમાં મ્યુ એનો એકમ શું થશે મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ એ રીતે લખી શકાય ચાલો વ્યાખ્યાઓ અચળ દબાણે અને અચળ કદે એમ વ્યાખ્યાયિત કરવાનું છે અચળ દબાણે એટલે એક મોલ વાયુનું દબાણ અચળ રાખી તેના તાપમાનમાં એક કેલ્વિન કે એક સેલ્સિયસનો ફેરફાર કરવા જરૂરી ઉષ્મા અચળ કદ હોય તો શું લખાય એક મોલ વાયુનું કદ અચળ રાખીને તેના તાપમાનમાં એક કેલ્વિન કે એક ડિગ્રી સેલ્સિયસ જેટલો ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માના જતાને અચળ કદે મોલર વિશેષ ઉષ્મા કહે છે તો સહેલું છે વિશેષ ઉષ્મા જ વ્યાખ્યાયિત કરવાનું છે પણ એક મોલ વાયુ માટે કદ અચળ રાખીને તો અચળ દબાણે આ સોરી દબાણ અચળ રાખીને તો અચળ દબાણે અને કદ જો અચળ હોય તો અચળ કદે વિશિષ્ટ ઉષ્મા કહેવામાં આવે છે એવી રીતે વ્યાખ્યા છે એ અલગથી નોટમાં લખી લેજો બસ બાકી બહુ કાંઈ ખાસ જરૂરી નથી એક અલગથી એક પોઈન્ટ આપેલો છે એ ભેગો લઈ લઈએ છે અહીંયા કેલોરી મેટ્રી એટલે શું તો એ કેલોરીની મેટ્રી એટલે ઉષ્માનું માપન કોઈપણ પદાર્થની અંદર કેટલી ઉષ્મા ઉર્જા રહેલી છે એના માપનને કેલોરીમેટરી કહેવાય અને એ જેનાથી થઈ શકે છે એ સાધનને શું કહેવાય છે કેલોરીમીટર સિદ્ધાંત અને રચના સમજાવો સિદ્ધાંત અને રચના સમજવા માટે તંત્રને પરિસર વચ્ચે ઉષ્માનો વિનિમય થતો ન હોય તો તંત્રને અલગ કરેલું તંત્ર કહે છે ઉષ્મા ઉર્જા બારેથી અંદર નહીં આવે અંદરથી બારે નહીં જાય તો એને કહેવાય ઉષ્માની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર જ્યારે અલગ કરેલા તંત્રના જુદા જુદા ભાગો જુદા જુદા તાપમાને હોય ત્યારે ઊંચા તાપમાનવાળા ભાગમાંથી ઉષ્માનું નીચા તાપમાનવાળા ભાગમાં વહન થાય છે નેચરલી વધુ તાપમાનથી ઓછા તરફ તાપમાન તરફ ઉષ્મા ઉર્જા વહે ઊંચા તાપમાને રહેલ ભાગે ગુમાવેલ ઉષ્મા નીચા તાપમાન રહેલ ભાગે મેળવેલ ઉષ્મા જેટલી હોય છે જે કિલોમીટરનો સિદ્ધાંત છે શું સિદ્ધાંત છે તો કે વધુ તાપમાનમાંથી જેટલી ઉષ્મા ઉર્જા ગુમાવાશે એટલી ઓછા તાપમાનવાળા વિભાગમાં ઉષ્મા ઊર્જા હશે રાઈટ આ સિદ્ધાંત તો અહીંયાથી લખશું આપણે આખો જ્યારે અલગ કરેલા તંત્રના જુદા જુદા ભાગો જુદા જુદા તાપમાને હોય ત્યારે ઊંચા તાપમાનવાળા ભાગમાંથી ઉષ્માનું નીચા તાપમાનવાળા ભાગમાં વહન થાય છે ઊંચા તાપમાને રહેલ ભાગે ગુમાવેલ ઉષ્મા નીચા તાપમાને રહેલ ભાગે મેળવેલ ઉષ્મા જેટલી હોય છે જેને કેલોરોમીટરનો સિદ્ધાંત કહે છે ચલો રચના કેલોરોમીટર એ તાંબા અને એલ્યુમિનિયમનું બનેલું પાત્ર હોય છે જેમાં તે જ ધાતુનું ભેળક હોય છે ભેળક એટલે જેનાથી ભેળવી શકાય દાખલા તરીકે દૂધની અંદર બોનમીટર નાખીને કે ખાંડ નાખીને ચમચીથી હલાવી તો ચમચીને ભેળક કહેવાય એને સ્ટીરર પણ કહેવામાં આવે છે ઓકે તો તાંબા કે એલ્યુમિનિયમનું પાત્ર હોય છે અહીંયા હું તમને દોરીને દેખાડું બાકી તમે ગૂગલ ઉપર જઈને કેલોરીમીટર એમ લખશો એટલે મળી જ તમને હા આવું નળાકાર પાત્ર હોય છે અને એ કેનું બનેલું હોય છે તાંબાનું બનેલું હોય છે તો આ તાંબાનું નળાકાર પાત્ર એને કહેવાય કેલોરીમીટર સિમ્પલ અને તેમાં તેજ ધાતુનું ભેળક રાખવામાં આવે છે તેજ ધાતુનું ભેળક એટલે ભેળવી શકાય એ કેવું હોય ખબર છે આમ વર્તુળ અને એ વર્તુળને પકડવા માટે પછી આમ સળીઓ હોય એ સળિયાને પકડીને ઉપર નીચે કરો એટલે અંદર જે પાણી ભરેલું હોય એમાં એ ભેળવાઈ જાય એમ આ પાત્રને લાકડાના ખોખામાં લાકડાના ખોખામાં એક આવરણમાં મૂકવામાં આવે છે આખું પાત્ર છે એને આવી રીતે એક બોક્સની અંદર મૂકવામાં આવે છે અમે કોલેજમાં હતા ત્યારે આના પ્રેક્ટિકલ જૂના કોર્સમાં હતા પ્રેક્ટિકલ આના નાખ્યા છે નથી આવતા આ લાકડાના બોક્સની અંદર શું મૂકેલું છે નળાકાર પાત્ર તાંબાનું અને એમાં ભેળક થયું જે ઉષ્માના અવાક પદાર્થો જેવા કે ગ્લાસવુલ કાચ ઊન વગેરેનું બનેલું હોય છે બહારનું લાકડાનું આવરણ ઉષ્માના અહવાક તરીકે વર્તે છે અંદરના પાત્રમાં થતો ઉષ્માનો વે ઘટાડે છે એને કારણે શું થાય કે બહારથી અંદર કેલોરીમીટરમાંથી બહાર વાતાવરણમાં ન જઈ શકે ઉષ્મા ઉર્જા અને બહારની ઉષ્મા ઉર્જા કિલોમીટરમાં ના આવી શકે એમ કિલોમીટરના ઉપરના ઢાંકડામાં એક છિદ્ર હોય છે જેમાંથી કિલોમીટરમાં પારાવાળું થર્મોમીટર દાખલ થાય છે હા તો અહીંયા એક છિદ્ર બનાવી નાખીએ આખું બંધ ડબી જેવું વિચારો જેમાં અહીંયા એક છિદ્ર રાખો અને એની અંદર શું હોય છે આવી રીતે થર્મોમીટર હોય છે થર્મોમીટરથી ખ્યાલ આવે કે કેટલું તાપમાન છે એટલે આમ અલગ અલગ ઉષ્મા ઉર્જાએ અલગ અલગ તાપમાનની નોંધ કરી શકાય છે અને કેટલી ઉષ્મા ઉર્જા હોય છે એ શોધી શકાય છે તો બહુ સિમ્પલ છે આમ બહુ કોમ્પ્લિકેટેડ કરવાની જરૂર નથી તમે ગૂગલમાં જઈને કેલોરી મીટર લખશો એટલે એનો ફોટો પણ આવી જશે તો એ જોઈ લેજો અને આમાં આટલું જ નાનું નાનું યાદ રાખી લેજો બે માર્થમાં આવા કોઈ પ્રશ્ન પૂછાતા નથી ખાલી એમ જ નોલેજ માટે યાદ રાખો કે ઉષ્માનું માપન થઈ શકે એ સાધનને કેલોરી મીટર કહેવામાં આવે છે બસ તો આ વિડીયોમાં આટલું જ નાના નાના કોન્સેપ્ટ હતા ઉષ્મા ધારિતા વિશિષ્ટ ઉષ્મા અને મોલર વિશિષ્ટ ઉષ્મા અચળ દબાણે અને અચળ કદે એ બધા કોન્સેપ્ટ અને એના સૂત્રો હા એસના સ્વરૂપમાં યાદ રાખવું તો એસના સ્વરૂપમાં બાકી સી પણ લખી શકાય છે એટલે એમ યાદ રાખવાનું જેથી ઓબ્જેક્ટિવમાં ક્યાંય વાંધો ના આવે બસ લખી લખીને તૈયાર કરજો